કોરોનાએ સમગ્ર દેશને ઠપ કરી દીધો છે. કોરોના સામેની લડાઈ ઘણી લાંબી ચાલવાની છે. આ માટે મોદી સરકારે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. માસ્ટર પ્લાનના કુલ 3 તબક્કા હશે. પ્રથમ તબક્કો જૂન 2020 સુધીનો હશે, બીજો તબક્કો જુલાઈ 2020થી માર્ચ 2021 સુધીનો તથા ત્રીજો તબક્કો એપ્રિલ 2021થી શરૂ થશે. પ્રથમ તબક્કામાં કોરોનાની હોસ્પિટલો વિકસિત કરી વેન્ટિલેટર સહિતના આઈસીયુ બનાવવાની કામગીરી થશે. N95 માસ્ક તથા પૂરતા વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રયાસ કરશે. લેબ નેટવર્ક્સ તથા ડાયગ્નોસ્ટિક સુવિધાઓ પણ આવશે. સરકારી કચેરીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી થશે. બીજા અને ત્રીજા તબક્કામાં પરિસ્થિતિ અનુસાર જરૂરી આયોજનો કરવામાં આવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 13 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાંથી મોરબી જિલ્લાના 7, દ્વારકા જિલ્લાના 2, પોરબંદર અને જામનગર જિલ્લાના 2-2 દર્દીઓ સહિત તમામ 13 દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે, જેને પગલે આરોગ્યતંત્રએ હાશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે અમદાવાદમાં કોરોનાના 50 નવા કેસ સામે આવ્યા છે. વડોદરામાં 4 અને રાજકોટમાં પણ 2 નવા કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 247 કેસો થયા છે, જેમાં કુલ 17 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જામનગરમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ સાથે NCC પણ હવે ખડે પગે રહેશે. NCCના કુલ 80 ગર્લ્સ એન્ડ બોઇઝ કેડેટને શહેરના વિવિધ વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી છે. સિટી A ડિવિઝન, સિટી B ડિવિઝન તથા સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર અંતર્ગત NCC કેડેટ્સને વિભાજિત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ કમાન્ડર ચંદ્રેશ મિત્તલ દ્વારા તમામ કેડેટ્સને તાલીમ આપવામાં આવી છે. લોકડાઉનમાં પેટ્રોલ ડીઝલ આયાત પર અસર થઈ રહી છે, જેને પગલે દેશમાં CNG વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ગેસ દ્વારા CNGમાં પ્રતિ કિલોએ રૂપિયા 2.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. એ જ રીતે ઘરમાં પાઇપલાઇન વડે આપવામાં આવતા PNG ગેસમાં કિલોએ રૂપિયા 1નો ઘટાડો થયો છે. અદાણીએ પણ CNGમાં કિલોએ 2.25 તથા PNGમાં કિલોએ રૂપિયા 1નો ઘટાડો કર્યો છે.